काबेल एक्सेल पेपर मिल में आग लागी हती, जेमा सतत छेला चार कलाकथी लागेली आगे विकराळ स्वरूप धारण करी लेता पेपर मिल में रहेलो काचो माल आग में बळीने खाक थई गयो। जेमा मोरबी वांकानेर हळवद सहित फायर विभाग की टीम घटनास्थले पहुंची ने आग ने काबू में लेवा माटेनी कवायत हाथ धरी हती। जो कि आग काबू में लेवाना फायर सेफ्टी ना पूरता साधनों न होवाथी आग घटवाने बदले वधी गई हती, जे बाद राजकोट फायर विभाग की टीम ने जाण कराता राजकोट फायर विभाग की बे टीम घटनास्थल पर पहुंची ने आग ने काबू में लेवानी कवायत शुरू करी देवाई। जो कि आग ना लीधे 3500 થી 4000 टन जेटलो काचो माल बळीने खाक थई गयो हतो, जेना कारणे 8 કરોડ થી પણ વધુનું નુકસાન થયાનું અંદાજ છે। અમને જાણવા મળે છે કે શોર્ટ સર્કિટ થી થયું એવું લાગે છે, બાકી તો કાઈ દેખાતું નથી। આગમાં કઈ પ્રકારનું નુકસાન થયું છે અને શું સ્થિતિ છે? આગમાં અમારે વેસ્ટ ગોડાઉનમાં બધું રો મટીરીયલ બધું બળીને ખાક થઈ ગયું છે, હજી કોઈ કંટ્રોલ થાય એવી પોઝિશન દેખાતી નથી। કેટલા કિંમતનો માલ નુકસાન થયો છે? કઈ કેટલા ટન આગ? અંદાજે લગભગ 3500 થી 4000 ટન માલ છે આગ જે આગ લાગેલી છે। શું કિંમત છે? કિંમત લગભગ 8 કરોડ ની આજુબાજુ નો એપ્રોક્સ છે। વાંકાનેર તાલુકામાં આવેલ એક્સેલ પેપર મિલની પેપર મિલમાં આજે સાંજના સમયે આગ લાગેલ છે। પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા છે, પરંતુ એ વધુ તપાસ બાદ જાણવા મળશે। કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી। વધુ માહિતી આપશે સંવાદદાતા અતુલ જોશી। અતુલ, આગ લાગી હતી 14 કલાકથી, જ્યાં આગ લાગી છે બેકાબુ, આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો, આખી પરિસ્થિતિ કેવી સર્જાઈ છે અને હાલના શું વધુ અપડેટ? જી અતુલ, આસપાસ કોઈ અગમ્ય કારણસર જે વાંકાનેરના માટેલથી 4 કિલોમીટર દૂર આવેલા જે એક્સેલ પેપર મિલ છે તેના કાચા માલમાં આગ લાગી હતી। આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે જોત જોતામાં આગ છે સમગ્ર શેડમાં ફેલાઈ ગઈ હતી, જેના લીધે 3500 થી 4000 ટન જે 8 કરોડનો કાચો માલ છે તે બળીને ખાક થઈ ગયો હતો। તો બીજી બાજુ આ આગનું જે મુખ્ય કારણ જે ફેલાવાનું છે તે મોરબીના જે ફાયર ફાઈટરની જે સુવિધા છે તે અપૂરતી છે તે સામે આવ્યું હતું, જે પ્રાંત અધિકારીએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ પણ કબૂલ્યું હતું। તો બીજી બાજુ જે રાજકોટથી જે ફાયર ફાઈટર છે તે પણ બોલાવવામાં આવ્યા હતા। આખી રાત જે કામગીરી ચાલુ છે ત્યારે 14 કલાકથી આગ બુઝાવવાના હાલ પણ પ્રયાસો ચાલી રહ્યા છે। વિધાતા, અતુલ, હજુ કેટલો સમય લાગી શકે છે આગ બુઝાવવાની કામગીરીમાં? મહદંશની જે આગ છે તે જે એક વિભાગમાં જે આખા શેડમાં આગ લાગેલી હતી તેમાંથી એક વિભાગની જે આગ છે તે હાલ મહદંશે કાબુમાં છે, અને બીજી બાજુ જે તે ચાલુ છે ત્યારે હવે આગામી 3 થી 4 કે વધીને 5 કલાકમાં જે આગ છે તે આગ પર કાબુ મેળવી શકાય તેવી ફાયર ફાઈટરના અધિકારીઓએ જણાવ્યું છે। જી અતુલ, આભાર આ માહિતી બદલ। વડોદરામાં ડોક્ટરને માર મારતા